नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल उच्च प्राथमिक विभाग वडगाम तरफ थी आपनो हार्दिक स्वागत छे। मित्रों, धोरण 8 विषय विज्ञान ની અંદર प्रकरण नंबर 1 जे पाक उत्पादन અને વ્યવસ્થાપન વિશે આપણે અભ્યાસ કરતા હતા, છેલ્લે ખરીફ પાક અને રવિ પાક ની પણ વાત કરી હતી। મિત્રો, આજે આપણે પાક ઉત્પાદન ની मूलभूत पद्धतियों की बात करनी है। मित्रों, पाक उत्पादन ने मूलभूत पद्धतियों की बात करनी है, तो एनी अंदर अपने बात करिए। मित्रों, तो पाक उसेरी आपने, तो पाक उसेरवा माटे आपने खेडूत अनेक प्रकार की प्रवृत्तियों समयांतरे करतु हो छे। पाक सारो उसेरवा माटे खेडूत अनेक प्रकार की प्रवृत्ति समयांतरे ने अमुक समय जुदा जुदा समय करतु हो छे। आवी जे पद्धतियों होय એવી પદ્ધતિઓને આપણે ખેત પદ્ધતિઓ કહીએ। મિત્રો, પાક ઉછેરવા માટે ખેડૂત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ સમયાંતરે કરતો આપણને જોવા મળે, અમુક સમયે તમને કરતો જોવા મળે, બદલતો જોવા મળે, એવી જે પદ્ધતિઓ હોય એવી પદ્ધતિઓને આપણે ખેત પદ્ધતિઓ મિત્રો કહીએ। તો આપણે કહી શકીએ પાક ઉછેરવા માટે ખેડૂત पाक उसेरवा माटे खेडूत जे खेडूत कहेवाय अनेक प्रकारनी प्रवृत्तिओ प्रवृत्तिओ समयांतरे करतु हो छे, એટલે સમયે કરતુ હોય છે, સમયાંતરે કરે છે। ધ્યાન આવી પ્રવૃત્તિઓને ખેત પદ્ધતિઓ તરીકે આપણે ઓળખીએ છીએ। રાખ્યો આવી પદ્ધતિઓને ખેત પદ્ધતિઓ તરીકે આપણે ઓળખીએ છીએ। આવી જે પદ્ધતિ હોય એવી પદ્ધતિને આપણે ખેત પદ્ધતિઓ તરીકે ઓળખીએ છીએ। ત્યારે હવે પાક ઉત્પાદનને માટે મૂળભૂત પદ્ધતિઓ કઈ હોઈ શકે, કઈ કઈ કરવી પડે આપણે, તો એના માટેની 7 પદ્ધતિઓ આપેલી છે મિત્રો। એ 7 પદ્ધતિઓ આમાં આપણે અભ્યાસ કરવાનો છે। ત્યારે તો નંબર 1 પદ્ધતિ જોઈએ આપણે, નંબર 1 પદ્ધતિ, તો નંબર 1 પદ્ધતિ આપણે જોઈએ। એ 7 પદ્ધતિઓ તમને જોવા મળે છે। તો ભૂમિને એક તો તૈયાર કરવી પડે, જમીનને તમારે તૈયાર કરવી પડે। ત્યારે ભૂમિને તૈયાર કરવી, જે જમીન હોય એ જમીનને તમારે તૈયાર કરવી પડે। ત્યારે વ્યવસ્થિત રીતે જમીનને તમારે તૈયાર કરવી પડે, પછી રોપણી કરવી મિત્રો, રોપણી રોપણી કરવી, ત્યારે રોપવા માટે નાખી, પછી કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, ત્યારે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, કુદરતી અને કૃત્રિમ ખાતર તમારે આપવું મિત્રો। ચોથા નંબરની અંદર આપણે વાત કરીએ અગત્યની, તો સિંચાઈ, પાણી પાવ મિત્રો, સિંચાઈ માટે અલગ અલગ પદ્ધતિ આપણે જોવાની છે। ત્યારે સિંચાઈ
કરીએ તો નિંદણ થી રક્ષણ મેળવો મિત્રો ધ્યાન નિંદણ થી રક્ષણ મેળવવું એટલે ઉગારો ઘાસ કહેવાય ઉગારો નિંદણ થી રક્ષણ મેળવવું છઠ્ઠા નંબરની વાત કરીએ આપણે તો ખાસ કરીને વાત કરીએ તો લણણી કરવી આપણે લણવું લણણી કરવી અને છેલ્લી સાતમા નંબરની વાત કરીએ તો સંગ્રહ કરવો ધ્યાન રાખજો તો આવી સાત પદ્ધતિનો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે મિત્રો ભૂમિને તૈયાર કરવી રોપણી કરવી કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું એની સિંચાઈ માટેની જુદી જુદી પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે નિંદણથી રક્ષણ મેળવવું એટલે કે વધારાના ઉગાડાથી રક્ષણ મેળવવું લણણી કરવી કાપવી અને છેલ્લે એનો સંગ્રહ કરવો આવી સાત પદ્ધતિઓ આ પ્રકરણની અંદર તમારે ભણવાની છે મિત્રો આ પ્રકરણ પૂરું થતા થતા તમારે સાત પદ્ધતિઓ તમારે ભણવાની છે હવે સાત પદ્ધતિની અંદર આજે આપણે ફક્ત એક જ પદ્ધતિનો ડિટેલમાં અભ્યાસ કરીશું ત્યારે જો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે મિત્રો ભૂમિને તૈયાર કરવી ભૂમિને તૈયાર કરવી ભૂમિને તૈયાર કરવાની વાત છે મિત્રો ભૂમિ ધ્યાન રાખજો ભૂમિને તૈયાર કરવાની છે ધ્યાન રાખજો ને જમીનને તૈયાર કરવી હવે ભૂમિને તૈયાર કરવા માટે આપણે પાક જ્યારે રોપતા હોય ત્યારે પાક રોપતા પહેલા આપણે ભૂમિને તૈયાર કરવી એનું પ્રથમ ચરણ કહેવાય પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી એનું પહેલું ચરણ કહેવાય ધ્યાન રાખજો મિત્રો પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી ભૂમિને તૈયાર કરવી પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે તેનું પ્રથમ ચરણ છે પ્રથમ ચરણ આપણે કહી શકીએ ત્યાં રાખજો હવે આ ભૂમિને તૈયાર કરી આ માટે જમીનને હળ વડે ખેડવી પડે મિત્રો જમીનને ખેડવાથી પોચી બનાવવી પડે આ જે જમીન હોય એને હળ વડે તો ખેડવી પડે મિત્રો આ માટે જમીનને હળ વડે ખેડવી પડે હળ વડે ખેડવી પડે છે ખેતરની અંદર આપણે હળ જોઈએ તો હળ વડે ખેતરમાં જમીનને શું કરવી પડે ખેડવી પડે જમીન ખેડવાથી પોચી બને મિત્રો જમીન ખેડવાથી પોચી બને છે ત્યાં રાખજો જે જમીન ખેડીએ એ જમીન ખેડવાથી શું બને છે પોચી બને છે ત્યાં રાખજો અને માટી ઉપર નીચે થાય જમીન ખેડવાથી પોચી બને એટલે માટી ઉપર નીચે થાય એને ખેડાણ કહે છે અને માટી ઉપર નીચે થાય છે તેને ખેડાણ કહે છે ત્યારે જો માટી ઉપર નીચે થતી હોય તો એને આપણે ખેડાણ તરીકે
ઓળખીએ છીએ મિત્રો અત્યારે જો ખેડા તેના લીધે ખેડાને લીધે પાકના મૂળ હોય ઊંડે સુધી જઈ શકે મિત્રો તેના લીધે પાકના મૂળ ઊંડે સુધી જાય અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે તેના લીધે પાકના મૂળ ઊંડે સુધી જાય તેના લીધે પાકના મૂળ ઊંડે સુધી જાય છે ત્યારે જે પાક કહેવાય એ પાકના મૂળ એ જમીનની અંદર એકદમ ઊંડે સુધી જાય છે ત્યારે જો અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે શ્વસન કરવા માટે જે મૂળ હોય એને એક પ્રકારની સહાય મળતી જોવા મળે છે મિત્રો ત્યારે જો હવે આપણે જોઈએ મિત્રો કે જે પોચી માટી હતી એ જમીનમાંની અંદર અળસિયાની સૂક્ષ્મ જીવો જે હોય પોચી માટી બનેલે જમીનમાંની અંદરના અળસિયા અને સૂક્ષ્મ જીવો એની વૃદ્ધિની અંદર સહાયક બને મિત્રો પોચી માટી બને એટલે ખાસ કરીને આપણે જોઈએ તો જમીનનો અળસિયા અને સૂક્ષ્મ જીવો તેની વૃદ્ધિમાં સહાયક બને પોચી માટી જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવો તેના સહાય બને છે ત્યાં રહેજો સહાયક બને છે ત્યાં રહેજો તેઓ સેન્દ્રીય દ્રવ્યો જમીનમાં મિત્રો ઉમેરે તેઓ સેન્દ્રીય દ્રવ્યો જમીનમાં ઉતરી ઉતારી સેન્દ્રીય દ્રવ્યો જમીનમાં ઉતારે છે ત્યારે કે તેથી અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે મિત્રો તેથી આપણે જાણીએ કે અળસિયા કહેવાય અળસિયા કહેવાય એ અળસિયા એ ખેડૂતના મિત્રો છે પોચી માટી જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવો તેના સહાયક બને અને જે સેન્દ્રીય દ્રવ્યો હોય એ ધીમે ધીમે જમીનની અંદર એ ઉતારે તેથી અળસિયા આપણે ખેડૂતના મિત્રો કહેવાય એ અગાઉના ધોરણમાં પણ આપણે ભણી ચૂક્યા છે એટલે ખેડૂતના એક પ્રકારના મિત્રો છે જમીન પોચી બનાવે અને સૂક્ષ્મ જીવો અને અળસિયા અંદર જઈને જે ક્ષાર ને બધું હોય એ જમીનની અંદર ઉતારે મિત્રો સેન્દ્રીય દ્રવ્યો એના માટે અળસિયાને આપણે ખેડૂતના મિત્રો તરીકે પણ ઓળખીએ છીએ ખેડાની અંદર આપણે જોઈએ માટીના જે ધેપા હોય તેને સમાનની મદદથી ભાગીને નાના બને બનાવી શકાય છે ખેતરની અંદર જે માટીના ઢેપા હોય મિત્રો ધ્યાન રાખજો એ માટીના ઢેપા હોય અને સમાર જે ખેતરની અંદર હોય ટ્રેક્ટરનો સમાર ટ્રેક્ટરની અંદર જે ખેતરમાં જતા હોય એમને ખબર હોય કે જે સમારનો ઉપયોગ હોય એ માટીના ઢેપા ભાગી નાખવામાં આવે અને ભાગીને તેનાથી જમીન હોય એ આખી સમતળ બનાવવામાં આવે એટલે ખેતરની અંદર માટીના ઢેપા હોય તેને સમારની મદદથી ભાગી નાખવામાં આવે અને જમીન સમતળ બનાવવામાં આવે તો ખેતરની અંદર માટીના ઢેપા સમાર વડે ભાગીને માટીને સમતળ બનાવે છે એકદમ સમતળ બનાવવી પડે માટીને ત્યારે જો સમાર વડે ભાગીને મિત્રો ત્યારે જો સમતળ એકદમ બનાવવી પડે સમતળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે મિત્રો ત્યારે
સમતલ જમીન એ જ વાવણી કરવા માટે અને સિંચાઈ માટે આવશ્યક છે મિત્રો ધ્યાન રાખજો એ સમતલ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે ધ્યાન રાખજો સિંચાઈ માટે આવશ્યક છે ધ્યાન રાખજો સમતળ જમીન બના એ જ વાવવા માટે અને પાણી પાવા માટે આવશ્યક છે મિત્રો ધ્યાન રાખજો હવે ધ્યાન રાખજો મિત્રો કેટલીક વખત ખેડતા પહેલા કુદરતી ખાતર પણ આપવામાં આવે ખેડતા પહેલા તમારે કુદરતી ખાતર લોકો નાખતા હોય છે ધ્યાન રાખજો કેટલીક વખત ખેડતા પહેલા ખેતરમાં ખેડતા પહેલા કુદરતી ખાતર આપવામાં આવે છે ધ્યાન રાખજો કેટલીક વખત આપણે ખેતર હોય જમીનની અંદર એ ખેતરની અંદર ખેડતા પહેલા કુદરતી ખાતર ખેતરમાં નાખીએ છીએ જમીનની અંદર ધ્યાન રાખજો પછી જમીનની અંદર બીજ હોય તેના પહેલા જમીનને પાણી આપવામાં આવે છે પછી જમીનમાં બીજ હોય તો પણ પહેલા જમીનને પાણી આપવામાં આવે છે ધ્યાન રાખજો એટલે જમીનની અંદર બીજ રોપતા પહેલા પણ એને પાણી આપવામાં આવે છે પછી જમીનની અંદર બીજ રોપતા પહેલા પણ પાણી અપાય છે જમીન માં બીજ રોપતા પહેલા પણ બીજ રોપતા પહેલા પણ એને પાણી આપવામાં આવતું હોય છે મિત્રો ધ્યાન રાખજો આ રીતે તૈયાર થયેલી જમીન વાવણી માટે મિત્રો યોગ્ય કહેવાય આ રીતે તૈયાર થયેલી જમીન વાવણી માટે આપણે યોગ્ય કહી શકીએ મિત્રો તો આ રીતે તૈયાર થયેલી જમીન તૈયાર થયેલી જે જમીન હોય એને જ આપણે વાવણી માટે યોગ્ય ગણી શકીએ છીએ આના માટે જુદા જુદા પ્રકારના ખેતીના ઓજારો મિત્રો વપરાતા હોય તો ખેતીના ઓજારોની વાત કરીએ આપણે હવે ખેતીના ઓજારો પહેલા લેક્ચરની અંદર તમને ખેતીના ઓજારો મેં બતાવ્યા હતા મિત્રો જુદા જુદા પ્રકારના પહેલા લેક્ચરની અંદર ખેતીના ઓજારો મેં જુદા જુદા પ્રકારના તમને બતાવ્યા હતા એવા ખેતીના ઓજારો વપરાતા હોય મિત્રો ખેતીના ઓજારો ખેતીના ઓજારો તો સારા ઉત્પાદન માટે સારું ઉત્પાદન કરવું હોય આપણે તો સારા ઉત્પાદન માટે બીજ રૂપિયા આપણે બીજ રૂપતા પહેલા માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક હોય મિત્રો ધ્યાન રાખજો સારા ઉત્પાદન માટે આપણે બીજ રોપતા પહેલા માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે મિત્રો ધ્યાન રાખજો તો સારા ઉત્પાદન માટે માટીના અત્યંત નાના ટુકડા કરવા
સારું જો ઉત્પાદન મેળવવું હોય તો એના માટે માટીના અત્યંત નાના ટુકડા પણ કરવા મિત્રો આવશ્યક છે મિત્રો વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવતા હોય મિત્રો એ વિવિધ જે ઓજારો હોય એ ઓજારોની મદદથી કરવામાં આવતા વિવિધ ઓજારોની સાધનો ઓજારો એટલે સાધનો ઓજારોની મદદથી કરવામાં આવે છે ત્યારે જો તો આની અંદર આપણે પહેલા હળની વાત કરીએ મિત્રો હળ હળ આપણે જાણીએ કે હળનો ઉપયોગ કેવી રીતે થતો હોય છે હળ તો ખેતીના ઓજાર તરીકે આપણે હળની વાત કરીએ હળ જે આપણે મેં પહેલા લેક્ચરની અંદર તમને બતાવી હતી ખેતીના સામગ્રીમાં તો હળની વાત કરીએ આપણે હળ તો હળ પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનને ખેત ખાતર ભેળવવા માટે અને નિંદણના નિકાલ માટે થાય છે ત્યાં રાખજો પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનને ખેત ખાતર ભેળવવા અને નિંદણના નિકાલ માટે થાય છે ત્યાં રાખજો પ્રાચીન સમયથી હળનો ઉપયોગ હળનો ઉપયોગ જમીન જે હોય એને ખેડ ખેડ ખાતર ભેળવવા ખાસ ઉપયોગ એનો જમીનને ખેડ માટે થતું હોય ખાતર જે કહીએ આપણે ખાતર ભેળવવા માટે અને નિંદણના નિકાલ માટે અને વધારાના ઉગાડાનો નિંદણના નિકાલ માટે નિંદણ આપણે એને કહેતા હતા પાકની અંદર જે વધારાનો બિનજરૂરી કચરો ઉગે એને આપણે નિંદણ કહીએ મિત્રો ઘાસ પાકની અંદર જે અનિચ્છનીય વનસ્પતિ વધારાને ઉગડે એને દૂર કરવા માટે દૂર કરી આપણે એ નિંદણ કહીએ આપણે એટલે ખાતર ભેળવવાને જમીન ખેડ કરવા માટે હળનો ઉપયોગ થતો મિત્રો ખોદકામ માટે પણ એનો ઉપયોગ થતો મિત્રો આ ઓજાર જે હળ કહેવાય એ લાકડાનું બનેલું હોય છે મિત્રો આ ઓજાર જે કહેવાય અત્યારે તો લોખંડનો ઉપયોગ પણ મોટા ભાગે થતો હોય છે પણ આ ઓજાર પહેલા જમાનાની અંદર લાકડાનું બનેલું હતું મિત્રો અત્યારે તો લોખંડનો પણ ઉપયોગ થતો હોય છે ત્યારે જેમાં બળદની જોડ એટલે બે જોડ હોય અને અન્ય પ્રાણીઓ ઘોડા કે ઊંટ પણ હોઈ શકે મિત્રો એના સહાયથી આપણે હળને ખેંચવામાં આવતું મિત્રો ત્યારે રાખ્યું એની અંદર આપણે જોઈએ તો બળદની બે જોડ બળદની જોડ હોય એટલે એની અંદર બે હોય ત્યારે બળદની જોડ હોય એટલે કેટલા હોય બે ત્યારે બળદની જોડ હોય એટલે કેટલા હોય બે હોય મિત્રો અને અન્ય પ્રાણીઓના સહાયથી આ અન્ય ખેંચવામાં હતું દાખલા તરીકે ઊંટ ઘોડો વગેરે પણ આપણે કહી શકીએ એનાથી પણ ખેંચવામાં આવતું મિત્રો ત્યારે જો અને એની અંદર લોખંડની ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે મિત્રો લોખંડની ત્રિકોણાકાર શું આવેલી હોય છે પટ્ટી આવેલી હોય છે જેને ફાળ કહે છે ત્યારે જો એની અંદર હળની અંદર લોખંડની ત્રિકોણાકાર પટ્ટી હોય છે
લોખંડની જે ત્રિકોણાકાર પટ્ટી હોય છે એને ફાલ કહેવામાં આવે છે। આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, ધ્યાન રાખજો તમારે। હવે આપણે અણના મુખ્ય ભાગ લોબા લાકડાના બનેલા હોય છે, ધ્યાન રાખજો। અણના મુખ્ય ભાગ જે હોય એ લોબા લાકડાનો બનેલો હોય, અણનો મુખ્ય લોબો ભાગ હળ કહેવાય। એ હળનો મુખ્ય લોબો ભાગ જોઈએ તો તમને લાકડાનો બનેલો જોવા મળતો હોય છે મિત્રો, ધ્યાન રાખજો। જેને હળ શાફ્ટ કહેવામાં આવે છે, ધ્યાન રાખજો, જેને હળ શાફ્ટ કહે છે, ધ્યાન રાખજો। આ પણ પરીક્ષાની અંદર વિકલ્પો પૂછાઈ શકે, ધ્યાન રાખજો। કર્ણનો મુખ્ય લોબો ભાગ જે લાકડાનો બનેલો હોય એને આપણે હળ શાફ્ટ કહે છે, ધ્યાન રાખજો। તેના એક છેડા પર એન્ડર અને બીજા છેડા પર મોટા આપણે જોઈએ મોટો એક ભાગ જોવા મળે છે, બીજો ભાગ જોઈન્ટ હોય છે, ધ્યાન રાખજો। તેના એક છેડા પર એન્ડર હોય છે અને બીજો છેડો આખો મોટો એક લોબો ભાગ જોડાયેલો હોય છે, ધ્યાન રાખજો। જેને બળદને ગરદન ઉપર આખો રાખવામાં આવતું હોય છે મિત્રો, જેને આખો બળદ કહેવાય, એ બળદની ગરદન ઉપર રાખવામાં આવતું હોય છે મિત્રો, ધ્યાન રાખજો। આપણે જાણીએ તો તેમાં એક છેડો જે કહેવાય હેન્ડલ અને બીજો છેડો જે મોટો હોય છે એ મોટો ભાગ જોડાયેલો હોય છે, એ બળદની આખી ગરદન જે ગરદન કહેવાય ઉપરની એ ગરદન ઉપર રાખવામાં આવતું હોય છે। એક જોડ બળદ અને એક માણસ તેને સરળતાથી ખેંચે છે આને, ધ્યાન રાખજો। એક જોડ બળદ અને એક માણસ કહેવાય એને સરળતાથી મિત્રો ખેંચતો જોવા મળતું હોય છે। એક જોડ બળદ એટલે બે બળદ હોય અને એક માણસ કહેવાય એ માણસ તેને સરળતાથી ખેંચતો જોવા મળતો હોય છે મિત્રો। એટલે એક છેડો હેન્ડલનો અને બીજો છેડો જે મોટો ભાગ હોય છે એ મોટો ભાગ એના ગરદન ઉપર હોય છે મિત્રો, ત્યારે લોબો ભાગ એ ભાગ બે બળદ એક જોડ બળદ એટલે કે બે બળદ અને એક માણસ એને સરળતાથી મિત્રો શું કરતા હોય છે ખેંચતા તમને જોવા મળતા હોય છે। હવે બીજા સાધનની વાત કરવી છે મારે અને કરપિયો કહીએ છીએ આપણે, ત્યાં રહ્યું કરપિયો, તો કરપિયાની વાત કરવી છે, ત્યાં રહ્યું એ બધા સાધનો પહેલા લેક્ચરની અંદર મેં બતાવ્યા હતા તમને, કરપિયો જે ચાર્ટની અંદર બતાવ્યા હતા તો કરપિયો જે કહીએ આપણે આ એક સરળ એકદમ ઓજાર છે, ત્યાં રહ્યું એકદમ એક પ્રકારનું સરળ ઓજાર આપણે કહી શકીએ છીએ, ત્યાં રહ્યું જે નિંદણને દૂર કરવા અને જમીનને ઓછી કરવા વપરાય છે, જે નિંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે, ત્યારે જો નિંદણને દૂર કરવા માટે અને જમીન એકદમ પોચી કરવા માટે વપરાતું હોય છે, એમાં લોખંડ કે લાકડાનો લોબો ટુકડો આવેલો છે, એમાં લોખંડ કે લાકડાનો લોબો ટુકડો હોય છે, ત્યાં રાખજો। લાકડાનો કે લોખંડનો મોટો શું હોય છે મિત્રો, એની અંદર તમને ટુકડો જોવા મળે છે, ત્યાં રહી ગયો કરપિયાની અંદર।
હવે એક મજબૂત મજબૂત પોળી અને લોખંડની બનેલી તકતી હોય છે મિત્રો જાણજો એક મજબૂત પોળી અને લોખંડની બનેલી તો એક મજબૂત પોળી અને લોખંડની બનેલી લોબી અને તકતી હોય છે ત્યારે જો હવે તકતી હોય છે મિત્રો ત્યારે જો તેના એક છેડે વહેલી તકતી તેના તકતી તેના એક છેડે જોડાયેલો છે લખ્યા આપણે તકતી તેના એક છેડે જોડાયેલો હોય છે ત્યારે જો એક શ્રેણીની અંદર મજબૂત લોબી પોળી અને તકતી દેના એક શ્રેણી જોડાયેલો છે જે બ્લેડની માફક કામ કરે છે ત્યારે અને બીજો શ્રેણો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે જે બ્લેડની માફક કામ કરે છે જે બ્લેડની માફક અને બીજો શ્રેણો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે જો જેને આપણે ખરાપીઓ કહીએ છીએ મિત્રો જેને આપણે ખરાપીઓ કહીએ છીએ ત્રીજા નંબરની વાત કરીએ એટલે દોતી તરીકે ઓળખીએ છીએ મિત્રો ત્યારે દોતી અને દોતી જે કહેવાય છે એનું બીજું નામ કેલ્ટિવેટર કહીએ છીએ આપણે ત્યાં તો કેલ્ટિવેટર અથવા તો દોતી તો ત્રીજા નંબરનું સાધન આપણે જોઈએ દોતી એ કેલ્ટિવેટર તરીકે આપણે ઓળખીએ છીએ ત્યારે જો આનો ઉપયોગ મિત્રો જોવા થતો હોય છે દોતી કેલ્ક્યુલેટર તો આજના સમયમાં ખેતરની ખેત ટ્રેક્ટર દ્વારા સંચાલિત દોતી કે કેલ્ક્યુલેટર પણ કરવામાં આવે છે મિત્રો આજના જમાનાની અંદર આપણે જોયું ખેતર જે કહેવાય એ ખેતરની ખેત કરવી હોય તો ટ્રેક્ટર સંચાલિત કે સાથે ટ્રેક્ટરના સાથે જોઈન કરીને દોતી એટલે કેલ્ક્યુલેટરથી કરવામાં આવે છે કેલ્ક્યુલેટરનો ઉપયોગથી એક તો શ્રમ અને સમયની બચત થાય શ્રમ વધારી ના પહોંચે અને સમયની પણ બચત કરી શકાય છે મિત્રો તો આજના સમયમાં ખેતરની ખેડ કરવા માટે ટ્રેક્ટર સંચાલિત ટ્રેક્ટર સંચાલિત દોતી અને કલ્ટિવેટર કહીએ આપણે નો ઉપયોગ થાય છે મિત્રો ત્યારે જો આનો ઉપયોગ પણ પરીક્ષામાં પૂછાય ક્યારે દોતી કલ્ટિવેટર ખેતરની ખેડ કરવા માટે હવે ધ્યાન રાખજો મિત્રો હવે સમય અને શ્રમ બંનેનો બચાવ થાય છે તેનાથી શ્રમ અને સમય બંનેનો બચાવ થાય છે ત્યારે જો
बन्ने नो बचाव थतो जोवा मळे छे। समय अने श्रम बन्ने नो बचाव थतो जोवा मळे छे मित्रो। तो आजे आपणे एक ज पद्धतिनी वात करी मित्रो, सात पद्धतिओ थी एमांथी एक ज पद्धतिनी वात करी, भूमिने तैयार करवी मित्रो, भूमिने तैयार करवी। आवता लेक्चरनी अंदर आपणे बीजी पद्धति रोपणीनी वात करीशुं मित्रो। पण हवे आजे आपणे गृहकार्यनी वात करी दईए मित्रो, गृहकार्यनी। तो गृह कार्य अंदर खेत पद्धतिओ एटले शुं? प्रश्न नंबर एक, खेत पद्धतिओ कोने कहे छे? उत्पादन माटेनी मूलभूत पद्धतिओ पाक उत्पादन माटेनी मूलभूत पद्धतिओ जणावी। सात पद्धतिओ तमारे जणावानी पाक उत्पादन जणावी, भूमिने तैयार करवी पद्धति विषय समझाओ जणावी, भूमि ने तैयार करवी। पद्धति विषय समझाओ भूमि ने तैयार करवी पद्धति विषय तमारे समझावानुं छे मित्रों, ध्यान रखजो। तो सात पद्धतिओ आपणे भणवानी छे मित्रों। आवता लेक्चरनी अंदर आपणे रोपणी विषय अभ्यास करीशुं मित्रों। तो आवजो मित्रों।